સૌરાષ્ટ્રમાં મેઘમહેરને લઈને તમામ નાના મોટા ડેમો છલકાઈ ચૂક્યા છે. તે સાથે સૌરાષ્ટ્રનો મોટો ડેમ ભાદરવા ડેમ ઓવરફ્લો થયો અને બે દરવાજા અડધો ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ચાર વર્ષ બાદ ઓવરફ્લો થઈ રહેલ ભાદર ડેમને લઈને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. રાકોટ જિલ્લાના ગોંડલમાં આવેલ સૌરાષ્ટ્રનો મોટો ભાદર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમના બે દરવાજા અડધો ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં ધીંગી પાણીનો આવક ચાલુ થઈ છે. આજે વહેલી સવારે 5:45 વાગે ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ચૂકી હતી. ડેમની અંદર 483 ક્યુસેક પાણી જેટલી પાણીની આવક થઈ રહેલ છે, જ્યારે તેની સામે એટલી જ પાણીની આવક પણ શરૂ છે. ડેમના બે દરવાજા ખોલીને ડેમમાંથી 483 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહેલ છે, જેના પગલે ડેમની નીચે આવતા 17 ગામોને રહે એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. ભાદર ડેમ ભરાઈ જતાં રાજકોટ સહિતના 42 ગામોના 22 લાખ લોકોને પાણીનો લાભ મળશે. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. આજે લીલાખા ભાદર ડેમ ઓવરફ્લો થયો. છેલ્લા 4 વર્ષ બાદ 2015માં ઓવરફ્લો થયેલ. આ વર્ષે સરકારશ્રીને તરફથી સૌની યોજનાથી પાણી નાખવામાં આવ્યું, પ્લસ કુદરતની મહેરબાનીથી આજે ઓવરફ્લો થયો. એ દરમિયાન ખેડૂતો આજે ખુશખુશાલ છીએ અને પોરબંદર સુધી ઘેડ સુધી ખેડૂતોને પૂરો લાભ મળશે સિંચાઈનો. અને ખેડૂતો આ વર્ષે 2-3 પાક, શિયાળુ પાક, ઉનાળુ પાક પણ લઈ શકશે અને પીવાનો પ્રશ્ન પણ મૂળ હલ થયો છે. એ બદલ અમે સરકારનો અને કુદરતનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે પટેલ, નાયબ કાર્યકારી ઇજનેર. ભાદર જળાશયમાં વર્તમાન સમયમાં 15 અને 16 નંબરનો ગેટ છે, જેમાંથી જેટલો ઇન્ફ્લો છે એટલે કે 483 ક્યુસેકનો જે ઇન્ફ્લો છે એટલો જ ઓવરફ્લો અત્યારે ચાલુ છે. સિંચાઈમાં જોઈએ તો ભાદર જળાશયમાંથી અંદાજિત 27,000 હેક્ટરમાં સિંચાઈ થાય છે, જેની અંદર જેતપુર તાલુકો છે, ધોરાજી તાલુકા છે, ઉપલેટા છે, જુનાગઢ તાલુકો છે, તેમજ ઉપરવાસમાં આવેલ ગોંડલ તાલુકાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે છે. જેમાં અત્યારે વર્તમાનમાં સમયમાં કે ભાદરનો જે 15 અને 16 નંબરના ગેટ છે જે અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે, જેમાંથી 483 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે.